નર્મદા જિલ્લાના પોઈચામાં ગતરોજ બનેલી ઘટનામાં છેલ્લા 22 કલાક બાદ આજે સવારે 7 લાપતા લોકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદરા એનડીઆરએફ સહિત ફાયર ફાઈટરો તેમજ સ્થાનિક તરવૈયાઓ મળીને હજુ 6 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તો નદીના પટમાં રેતી ખનનના કારણે ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે આ પ્રવાસીઓ ડૂબ્યા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. ઊંડા ખાડાને કારણે પણ શોધખોળમાં મુશ્કેલી પડી રહી હોવાનું એનડીઆરએફના ઇન્સ્પેક્ટરનું જણાવ્યું હતું. आज की स्थिति कल शाम को जैसा कि हमें पता चला है कि पावर हाउस से पानी रिलीज किया गया है, तो पानी का फ्लो थोड़ा सा ज़्यादा है, परंतु फिर भी हमारी टीम्स लगी हुई है नर्मदा ब्रिज के आसपास. वहाँ पे सुबह 8:15 बजे डेड बॉडी हमें मिली है, तो उसी के आसपास 500-800 मीटर हमारी बोट्स सर्च में ऑप्स कंटिन्यू है सर. अभी हमें टोटल 7 डेड बॉडीज़ में से 1 डेड बॉडी रिकवर हो चुकी है और 6 डेड बॉडीज़ अभी भी नहीं मिली है, परंतु इसके लिए हमारे मतलब डीप डाइवर्स और जो भी हमारे गोताखोर स्विमर्स हैं वो लगे हुए हैं सर. गई काले 12:30 जेवा 8 लोगों नहावा पड़ा था नदी की अंदर, एम एक जन ने लोकल मछीमार द्वारा बचाव लेवामां आव्या था, 7 गुमसुदा था. एम काल बपोर थी आपणे एनडीआरएफ की 2 टीम, बरोड़ा फायर एंड इमरजेंसी सर्विसेस की 2 टीम, એના સિવાય ભરૂચ અને કરજણની 2 ટીમ અને રાજપીપળાની 1 ટીમ, એ ટીમો સાથે કાલ રાતના 10:30 સુધી શોધખોળ ચલાવી હતી, પણ આપણને કોઈ સફળતા મળી ન હતી. આજ સવારના 6:30 વાગ્યાથી પાછી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. એમાં 8 વાગ્યાને આજુબાજુ આપણને અહીંથી 200-250 મીટર આગળ એક બોડી મળી છે. એના સિવાય બીજી જે 6 બોડી હજી આપણને મળવાની બાકી છે, એની શોધખોળ સતત આપણે અત્યારે કરી રહ્યા છીએ. હાલ આપણે પહોંચ્યા છીએ પોઈચા નર્મદા કિનારે. ગતરોજ આ જે નર્મદા કિનારો તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ નર્મદામાં લગભગ 8 વ્યક્તિઓ ડૂબ્યા હતા, પરંતુ 1 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો અને આજે સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ 1 મૃતદેહ મળી આવ્યો છે. પણ હજુ પણ કહી શકાય કે જે 6 વ્યક્તિઓ લાપતા છે. હાલ જે આ સુરતનો પરિવાર હતો, સુરતના પરિવારજનો આપણી સાથે હાજર છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો આ ઘટના જે બની છે તે બાબતે? આ ઘટના ખૂબ અમારા ગામ માટે અને પરિવાર માટે દુઃખદ ઘટના છે. આવી ઘટના કોઈ પણ પરિવારને આગળ ન નડે તે માટે જે તંત્ર છે એને થોડીક જાગૃતતા દાખવી અને ટેકનોલોજી અત્યારના યુગ પ્રમાણેની જે પણ અહીંયા સુવિધાઓ કરવી પડે, દાખલા તરીકે રેલિંગ નાખવી, સામે હોર્ડિંગ મારવા, અથવા નદીની અંદર પણ જો આપણે 5-5 કિલોમીટરના પુલ બનાવી શકતા હોય તો શું એક હોર્ડિંગ ના ફિટ કરી શકીએ? આવા જો પગલાં ભરવામાં આવે તો આવી દુર્ઘટનાથી ઘણા પરિવારો બચી શકે છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. બીજા એક પરિવારજન આપણી સાથે છે, શું કહેશો આ જે નદીમાં નદીના પટમાં જે ખાડા છે જેનું મુખ્ય કારણ કહી શકાય કે હજુ સુધી મૃતદેહ મળ્યા નથી, શું કહેશો એ બાબતે? સવારની વોરમાં 6 વાગે અમે અહીંયા આવી ગયેલા હતા ને, ત્યાર પછી અહીંયાથી જે જગ્યા છે સ્પોટ પર જ્યાં બનાવ્યું ને ત્યાંથી અમે 3 કિલોમીટર સુધી ચાલતા ગયા. ત્યાં બહુ મોટા મોટા ખાડા છે, ત્યાં હાલમાં ત્યાં રેતીખનન બી ચાલે જ છે. એટલે મારું માનવું છે કે આ રેતીખનનના જે ખાડા છે એને લઈને જ આખો પરિવાર અંદર ટબા થયો છે. બિલકુલ, હાલ પરિવારજનોનો આક્ષેપ છે કે જે રેતી ખનનના લીધે હાલ નર્મદાના પટમાં મોટા ખાડા પડી ગયા છે, જે મુખ્ય કારણ છે કે હજુ સુધી 22 કલાક થવા છતાંય હજુ સુધી મૃતદેહ મળ્યા નથી. હાલ તમને દ્રશ્યમાં બતાવીશ કે જે નર્મદા પોલીસ છે જે ઘટના સ્થળે હાજર છે, ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે અને છેલ્લા 22 કલાકથી જે આ નદીમાં જે ડૂબ્યા હતા તે લોકોનું હાલ રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. વડોદરાની એનડીઆરએફ ટીમ, ત્યાંની ફાયર ફાઈટર ટીમ, નર્મદાની કહી શકાય રાજપીપળા પાલિકાની પણ ફાયર ફાઈટર ટીમ હાલ ઘટના સ્થળે હાજર છે અને ઉંડાણ સુધી, નર્મદા પટના ઉંડાણ સુધી જે મૃતદેહો છે તેમને શોધવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પત્તો જડ્યો નથી. હાલ કહી શકાય કે હજુ પણ 6 પ્રવાસીઓ છે તે હજુ પણ લાપતા છે અને કામગીરી હાલ ચાલુ છે. હાલ સમાચારોમાં બસ આટલું. સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર.